Okay. Namo Rihantanam. Namo Siddhanam. Namo Ayariyanam. Namo Vajayanam. Namo Loe Sabvasahunam. Esu Panchanamukkaro. Sabbhava Parasam. Mangalanam Chasavesam. Paramam Bhavai Mangalam. Agnanati Mirandana. Gnananjane Shalakaya. Chakshurun Meditam Yen. Tasmai Shri Gurve. Pujya Devchandraji Maharaj Sahib ne Paraavaani आज शनिवार तारीख छुट्टी ऑगस्ट 2022 शू कह मंगलाचरण Mahare Shuddha Sattatani Purnada. Tehano Hetu Prabhu Tu Sajo. Devchandre Stavyo. Munigane Anubhavyo. Tattva Bhakte Bhavik Sakala Rajo. Aho Shri Sumati, Shuddhata Tahari. Uchhortu Shuddha. Pan Purna Nasi. I got adbhut watch. Apne shuddh chhiye, par purna nahi. Sattama padeli shuddha tane pragat karo to puna. So, hey Prabhu, meri shuddha atma satta ki purnata ke liye aap hi pradhan hetu hai. Devendra api aapki stuti ki hai. निजी साक्षात्कार मतलब साक्षात अनुभव किया है और भव्यात्माओं को लक्ष्य करने
करके कहा है कि हे भव्यजो, तुम भी उन प्रभु की भक्ति में तत्पर बनो, इतना थी देखा तो बराबर भक्ति के भक्ति में तत्पर बनो, यही परम तत्व है, परम तत्व है। लेकिन हे प्रभु, तुम्हारी शुद्ध आत्मसत्ता ने पूर्णता मे आप प्रधान हेतु छो। દેવેન્દ્રોએ પણ આપની સ્તુતિ કરી છે, નિર્ગ્રંથ મુનિઓએ આપનો સાક્ષાત્કાર સાક્ષાત અનુભવ કર્યો છે, અને ભવ્યાત્માઓને ઉદ્દેશીને કહ્યું છે કે હે ભવ્ય જેવો, તમે પણ તે પ્રભુની ભક્તિમાં તત્પર બનો, એ જ પરમ તત્વ છે। અહો શ્રી સુમતિજીના શુદ્ધતા હતા હરે। સ્પષ્ટ આલંબન કહે છે, તો કે તું તો એવો છે જ, અહમ એક કલુ શુદ્ધો, દંશન નાણ અને સદારૂપી, બીજું કાંઈ તારું નથી। અણી અણવી અતિ મજ્જ કિંચિત વિ અન્નમ પ્રમાણમ એતમ ભી, એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન માય ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે। હવે આ ભગવાન આપણને કહે, પણ આપણે કહીએ કે આ જગતની અંદર જે કે મારું છે મારું છે, આજે શનિવાર ઓગસ્ટ અને 2022માં આપણે પહોંચી તો ગયા, થાક નથી લાગતો, કંટાળો નથી આવતો, ક્યાં હતા આપણે? પેજ 110, આધાર સૂત્ર 11, યા ગુરુદેવ નું છે, ગ્રંથ છે અહીંયા, દેવચંદ્રે સ્તવ્યો મુનિગણે અનુભવ્યો, આપણે હમણાં જે સ્તુતિ કરી એમાંથી લીધું છે। સાહેબ જે બધું પ્રેક્ટિકલ ઘણું બધું આપ્યું છે,
આપણી ચેતનાના બે પ્રવાહ હોય છે. અનાદિકાળથી એ ચેતના કર્મના ઉદયના પ્રભાવથી જે રીતે કર્મનો ઉદય હોય એ રીતે આપણી ચેતના એટલે આપણો ઉપયોગ એ બાજુ વયા કરે. પરિણામે આ જગતમાં રહેલા આપણી આજુબાજુ રહેલા કર્મણ વર્ગણાના પૂર્વજળ પરમાણુઓ આપણી તરફ આકર્ષાય અને જેવા જેવા ભાવ કરીએ આપણે એવું એની અંદર પરિણમન થાય. આપણા ભાવની અસર જડ એવા ઉદ્ગલ પરમાણુમાં પણ થતી હોય છે. તો હવે વિચારવાનું એ છે કે એ ભાવો આપણા આટલા બધા સબળ છે, શક્તિશાળી છે, પ્રબળ છે, આપણે ધાર્યું હોય કે ન ધાર્યું હોય જે દિશામાં એ વહે એના પરિણામ સ્વરૂપે એમાં એક આકર્ષણ ઊભું થાય છે. અને એ આકર્ષણના કારણે એક કર્મણ વર્ગણાની અંદર, વર્ગણા એટલે જથ્થો, એ જડ એવા કર્મણ ઉદ્ગલ પરમાણુઓનો જથ્થો એવી આઠ વર્ગણા કહેવાય છે. આઠ જથ્થા છે આ વિશ્વમાં. આમ તો અનેક છે, પણ જીવ જેને ગ્રહણ કરી શકે ચેતન શક્તિ વડે એને ગ્રહણ કરી શકે એવી માત્ર આઠ છે. બાકીનાને એ ગ્રહણ ન કરી શકે. એમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે પરમાણુઓ છે, પરમાણુ જથ્થો છે રાધન, એ કારણ છે. અને સ્થૂળમાં સ્થૂળ ઔદારિક કે જેનું આપણું શરીર બન્યું છે, મનુષ્ય નથી રહી. તો જે વર્ગણાના પૂતગલ પરમાણુઓનું આ શરીર બન્યું છે એમાં જ ફેરફાર થઈ છે, થઈને એક કર્મણ વર્ગણા પણ બની શકે. એમાં ગોઠવણ જુદી થઈ જાય. એનું નામાભિધાન કેવી રીતે થાય? એની ગોઠવણ પ્રમાણે. તો આવી કર્મણ વર્ગણા અને આવી પૂતગળોની વર્ગણાઓ, આવા જથ્થાઓ
આ વિશ્વમાં ઠાંસી ઠાંસીને ભર્યા છે. સત્ય ચલાવ પર પણ છે. તમે જેવા ભાવ કરો એ પ્રમાણે એમાં એક આકર્ષણ ઊભું થાય અને ભાવ પ્રમાણેમાં જે આકર્ષણ ઊભું થયું એ પ્રમાણે એને પરિણામ થાય. આ દૂરની વર્ગણા નથી આવતી તમારી પાસે, તમારી આજુબાજુની જ હોય. અને તમે ભાવ કર્યો છે, તમે ભાવ આપ્યો છે એને, એટલે તમારી પાસે આવે છે. સત્ય પરમાત્માની આજુબાજુ પણ છે, પણ સત્ય પરમાત્માને ભાવ નથી આપતા એટલે એમને કંઈ અસર થતી નથી એની. અને આપણે ભાવ કેમ આપીએ છીએ? મુખ્ય કારણ આપણા રાગ દ્વેષના પરિણામ. એના મૂળની અંદર આપણો અહંકાર. એટલે અહંકાર એટલે આપણું ખોટું હું કે ખોટું સ્વરૂપ, એને મેં મારું માન્યું એટલે અહીંયા માન્યતાની ભૂલ આવી. સમજ્યા છે? હવે આ એક જ માન્યતાની ભૂલ જો આપણે દૂર કરીએ, સુધારીએ, તો આપણે છૂટી જઈએ. અને એને જ જ્ઞાનીઓ મિથ્યાત્વ કહે છે. સમજાણું? સાધના આ જ છે ને, આટલી જ છે. સમજાણું? તો અહીંયા આપણે 109મા પાના પર છે ને. હા બોલો. બરોબર છે. મને છે ને આજે આમાં અમે કંઈક ગોટાળો કર્યો છે, એટલે દેખાતું નથી. હા હવે આવ્યું. પ્રણામ ગિરીશભાઈ. બોલો. તમે આ જરા વચ્ચે કીધું ને કે ઔદારિક એટલે આપણા મનુષ્ય અને તિર્યંશના શરીર, તો જેનાથી આ શરીર છે એમાંથી જ કારમણ બની શકે તેની ગોઠવણ પ્રમાણે ઈ જરાક સમજાવજો ને. એટલે ઔદારિક શરીરના જ માંથી કારમણ થઈ શકે એમ ને. હા, જે પુષ્કળ પરમાણુઓ છે ને બધા, એની ગોઠવણ
બદલાય. ઓકે, અને જેવી ગોઠવણ બદલાય, જેવું એનું ફોર્મેશન હોય એ પ્રમાણેની વર્ગીકરણ કહેવાય. અચ્છા, એટલે જેમ ફોર્મેશન થાય એમાં ઔદારિક થઈ શકે કે જેવું ફોર્મેશન હોય એમાં કારમણ થઈ શકે એમ. એટલે એ ફોર્મેશન પોતે પોતે જ થાય ને? હા, એ તો પોતે પોતે જ થાય. હા, ઓકે, થેન્ક યુ. ધારો કે ભૂતગળ પરમાણુ તો એક સરખા જ છે બધા, રાઈટ, આખા વિશ્વમાં. હા, પણ એનો જથ્થો જે છે ને એમાં વિભાગ કર્યા. બરોબર. એટલે અમુક પ્રકારનો જથ્થો હોય એને ઔદારિક કીધું, અમુક હોય એને કાર્બન કીધું, વૈકરી કીધું, આ પ્રમાણે. એટલે ઓલા કોમ્બિનેશન જે થાય છે, લાઈક એ એ કે બીબી એવી રીતના જે થાય છે એ પ્રમાણે, રાઈટ? પણ એ જે ગોઠવણ થાય છે એ પોતે પોતે જ થાય છે, એને પોતાની પૂતગળની પોતાની રચના છે. બરોબર, ઓકે. પણ આ જે ઔદારિક શરીર બન્યું એની રચના કઈ જુદી રીતે જો રચાય તો સોનું પણ બને, લોખંડ પણ બને. સમજાય? બરોબર. તમને સોનું પ્રત્યે તમને આકર્ષણ હોય, લોખંડ પ્રત્યે એટલું આકર્ષણ ના હોય. એમાં માત્ર પૂતગળની રચનાનો ફરક છે. એ વિષ્ઠા પણ હોય શકે. આ પૂતગળ છે, નામ જ એનું પૂતગળ. પૂરણ અને ગરણ ભેગા થવું અને છૂટા પડવું, આ બધી રચનાઓ જે છે એ રચનાઓને જોયું અને મહાપુરુષોને વૈરાગ્ય આવે છે. અને આપણે એને અવગણીએ છીએ અને જે વસ્તુની અંદર આપણને રસ છે, ગમતી વસ્તુ છે, ત્યાં રાગ કરીએ છીએ, અણગમતી વસ્તુમાં દ્વેષ કરીએ છીએ. તો એ જે રાગ અને દ્વેષની માન્યતા કરીને આપણે, ખરેખર તો નથી ને, તો એ માન્યતા કરી, માન્યતાની ભૂલ છે. આપણે હમણાં સર્વોધન વાત કરી, અને એ માન્યતાની ભૂલને જ્ઞાનીઓ મિથ્યાત્વ કહે છે. એટલે મિથ્યાત્વ એ મોટામાં મોટું પાપ છે. 18 પાપ સ્થાનકમાં 18મું પાપ એ સૌથી ખતરનાક. અને ભાવ પાપ છે. બરોબર. એટલે આપણે કઈ બી એવું રાગ નો જે વસ્તુ થાય કે દ્વેષ નો થાય તો એમ કે આ પૂતગળ, વિચાર મૂળમાં જાગૃતિ રહેવાની કે ભાઈ આ પૂતગળ છે. એટલે થેન્ક યુ. સાધનાની ત્રિપદી આપી આંતર નિરીક્ષણ જો આપણા જીવનમાં મોટા મોટી કોઈ ખામી હોય, ખામી તો આપણું પોતાનું આંતર નિરીક્ષણ નથી. આપણે બીજાનું નિરીક્ષણ કરીએ છીએ, બીજાએ આમ કર્યું, બીજાએ તેમ કર્યું, એનું વેલ્યુએશન અને ઇવેલ્યુએશન સતત આપણે કર્યા કરીએ છીએ, અને એના કારણે રાગ અને દ્વેષ ચાલ્યા કરે છે. અને એના મૂળની અંદર આપણો પડેલો અંદર ગલત
અભિપ્રાય ગલત માન્યતા અને એ આપણો સંસાર ચલાવે છે. અને આપણને કઈ વાંધો પણ નથી એનો. વિચારીએ આટલા વર્ષો ગયા, જેના જેટલા ગયા હશે એના, કોઈના 30 ગયા હશે, કોઈના 40 ગયા હશે, કોઈના 50 ગયા હશે, કોઈના 60 ગયા હશે, 70 ગયા હશે, 80 ગયા હશે. બોલો. તો શું કર્યું? જેને એક ક્ષણની કિંમત જ્ઞાનીઓએ કેટલી આંકી છે, એક પળની. ચક્રવર્તીના ગાઈએ ખરા, આપણે બોલીએ બી ખરા. દુર્લભ એવો મનુષ્ય ભાવ પૂર્વે અનંતી વાર પ્રાપ્ત થવા છતાં કાંઈ પણ સફળપણું થયું નહીં, તે મનુષ્ય ભાવની સાર્થકતા છે. શેમાં? આંતરનિરીક્ષણ. અને એ ના હોય તો બીજો નંબર જે સંકલ્પ, એ શેનો થાય? અને સંકલ્પ ના હોય કોઈ વસ્તુનો તો ત્રીજા નંબરમાં આવતી જાગૃતિ શેની રહે, કોની રહે, કેવી રીતે રહે? આ બધું વાંચીએ આપણે, સાંભળીએ. કેટલી વાર સાંભળ્યું, કેટલી વાર વાંચ્યું? હે, અમારા બા એમ કહેતા કે કઈ કીને મારી જીભના કૂચા વળી ગયા, એમ કહેતા. કહેતા તમે સાંભળ્યો હતા સ્ટેટમેન્ટ, એમ જ્ઞાનીઓ કહે છે. અને શ્રીમતી લખ્યું છે જે તીર્થંકર તો ઠોકી ઠોકીને કહે છે. આખા બધા તમે શાસ્ત્રોમાં જુઓ, પ્રભુની વાણીમાં એક ને એક વાત કહે છે પ્રભુ ફરી ફરી. પ્રશ્ન તો જુદા જુદા હોય, જવાબ એક જ હોય છે. કેમ એમ? રાત્રે આંતર નિરીક્ષણ કરો. હું તો એમ કહું કે રાત્રે શું કામ, દિવસે પણ કરી શકો તમે. કે દિવસમાં કયો દોષ આવી ગયેલો યાદ રહે છે? દિવસે કોઈ દોષ આવ્યો હોય એ રાત સુધીમાં યાદ રહે છે? કોઈએ કંઈ કીધું છે તો એ યાદ રહે છે. મારો દોષ હોય તો કઈ યાદ નથી રહેતો મને. એક વ્યક્તિ પર ગુસ્સે થયેલો હતો પોતે, તરત પકડાશે કે શું એ ગુસ્સો જરૂરી હતો? આપણે તો જસ્ટિફાય કરવાના છીએ.
કે ગુસ્સો ના કર્યો હોત તેને કઈ સમજણ પડવાની હતી જ નહીં. હસતે મોડે પ્રેમથી કહ્યું હોત એ વ્યક્તિને તો સારું ના હતું, સારું જ હતું. આંતર નિરીક્ષણ દ્વારા આ દોષ ક્રોધ પકડાયો. હવે સંકલ્પ કરો કે આ ક્રોધ અઠવાડિયા સુધી તો નથી જ કરવો. કદાચ એવી શક્યતા ઊભી થશે કે તરત જાગૃતિ તમને અટકાવશે. સાહેબજી અહીંયા પ્રેક્ટિકલ બતાવ્યું. તો છેલ્લું ચરણ આવ્યું, રાગ દ્વેષ આદિ દોષોની શિથિલતા દ્વારા મળેલ આંતરિક નિર્મળતા. એ વખતે જ ડળે તત્વ લીહે, શુદ્ધિરૂપ તત્વના આસ્વાદ ભણી સાધક ડળે છે. બરોબર. સ્વાનુભૂતિમાં જવા માટે પૂજ્ય દેવચંદ્રજી મહારાજ કહે છે તેમ પરનો અનુભવ છોડવાનો છે. ઉદગલ અનુભવથી આગળ, મતલબ કે રાગ દ્વેષ અહંકાર આદિને શિથિલ કરવાના છે. પણ મારો પ્રશ્ન એ છે, કાયમને માટે, અને તમે પ્રમાણિકતાથી જવાબ આપજો મને. સ્વાનુભૂતિ જોઈએ છે, સ્વાનુભૂતિમાં જવું છે. પ્રદીપભાઈનો પ્રશ્ન જવાબ મને ખબર છે, એટલે એમને નથી પૂછતો, બીજા બધાને પૂછું છું. અને જો તમને જવું છે તો એના માટે પ્રયત્ન શું કર્યો અત્યાર સુધી? સાંભળ્યું, બહુ બધું વાંચ્યું હશે. કેટલું સાંભળ્યું, કેટલું વાંચ્યું? દેવચંદ્ર મારા સામે આખું સ્ટેપ બાય સ્ટેપ આપ્યું. રાગ દ્વેષ અને અહંકાર આદિ દોષોને શિથિલ કરવા કેવી રીતે? પહેલા તો પ્રભુની અદભુત નિર્મળ દશાને જોતા આશ્ચર્ય થાય. પહેલા તો આ જ નથી થતું. હા, નિર્મળ દશા એટલે શું એ જ ખબર નથી. મળ શું ખબર હોય, મલિનતા શું ખબર હોય, તો નિર્મળતાની ખબર પડે ને. સમજાય છે? કપડામાં ડાઘ લે તો ડાઘ ની ખબર પડે તો એ ડાઘ દૂર કરવાનો પ્રયત્ન થાય ને. પ્રદીપભાઈ બોલો. પ્રણામ ગિરીશભાઈ. આજે તમે વાત કરો છો એના અનુસંધાનમાં છેલ્લા થોડાક દિવસથી એકચ્યુઅલી મેં લિસ્ટ શરૂ કર્યું છે કે સમ્યક દર્શનના કેટલા બધા લાભ છે, એટલે મનમાં એકદમ થસી જાય. જરાય કોઈ જાતની શંકા નહીં કે એ જે કરવા જેવું છે, મેળવ પ્રાપ્ત કરવા જેવું છે. ઘણા લોકો એમ કહેતા હોય છે, તમારી વાત નથી કરતો, તમારે એટલે મેં તમને એક્સેપ્શન મૂક્યા. પણ ઘણા એવું કહેતો કે સમય દર્શન જોયું, સમય. પણ મને શંકા એવી છે કે ખરેખર સમજે છે સમય દર્શન એટલે શું?
કેમ કે સમિતિને સમજવા માટે મિથ્યાત્વને સમજવું પડે. તો મિથ્યાત્વની ઓળખાણ આપણને સાચી રીતે છે? અને મિથ્યાત્વની અંદર માન્યતાનો દોષ, કરણીનો દોષ નથી, માન્યતાનો દોષ. હું મને શરીર માનું, હું મને આ નામ રૂપે માનું, હું મને આ પુરુષ રૂપે માનું, હું મને આ મનુષ્ય રૂપે માનું, હું મને આ ફલાણા 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 સંબંધ રૂપે માનું, ત્યાં સુધી મને મિથ્યાત્વ સમજાશે જ નહીં. અને મિથ્યાત્વ નહીં સમજાય તો સમિત્વ કેવી રીતે સમજાશે? ખાલી ખાલી એનું નામ, ખાલી શબ્દથી તમે કયો એટલું જ? અને જો મને હું આ દેહ અને દેહને લગતા મારા વ્યક્તિત્વનું મને સભાનપણે હું એને માનતો હોઉં, તો મારા અસ્તિત્વની નું જે મારું સભાનપણું છે એ તો મેં ગુમાવી દીધું, એ તો ખોઈ નાખ્યું. અને એ અસ્તિત્વ, એ હું છું, એ વ્યક્તિત્વથી અલગ. તો વ્યક્તિત્વને સુધારવાનું, વ્યક્તિત્વની અંદર મઠારવાનું, વ્યક્તિત્વને બહાર દેખાડવાનું મને મન થાય ખરા? કે પછી મને મારા અસ્તિત્વને સુધારવાની, અસ્તિત્વની અંદર સુધારો લાવવાની, અસ્તિત્વની અંદર શુદ્ધતા લાવવાનો પ્રયાસ કરવો? બોલો. એ પહેલામાં પહેલી વસ્તુ તો માન્યતા, માન્યતાનો દોષ છે. અને એ જ્યાં સુધી ના સુધરે, કે એ જ્યાં સુધી સવળો ના થાય, ત્યાં સુધી ગમે તેટલું ધર્મ કરો તમે. આપણે ઘણી વખત આ વાક્ય વાપર્યું છે કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું. એક લાખ વર્ષ સુધી ઊંધે માથે લટકીને સાધના તપ કરનાર ને પ્રાપ્તિ થતી નથી. અને ત્રણ શબ્દો નું પરિણામ થયું અને ચિરાતી પુત્ર પામી ગયા. આપણને કેટલા બધા શબ્દો મળ્યા છે, હજી કેટલા મળી જાય છે? હજી આપણે શબ્દો જ લઈએ છીએ. સાહેબજીની ભાષામાં કહું તો ગુરુદેવ તો એમ જ કે તમે શબ્દો જ લયા કરો છો, કે એકલા શબ્દો શું થશે એનાથી? માન્યતા, માન્યતા બદલો. હું આત્મા છું અને હું આ દેહ નથી, આ માન્યતા જ્યાં સુધી દ્રઢપણે તમે સ્વીકારો નહીં, અને એને લગતી બધી જ પ્રવૃત્તિઓ આપણી અને વૃત્તિઓ, અમે આવો ધર્મ ધર્મૂળ જો ફેરફાર ન થાય તો ધર્મ પામી ન શકીએ આપણે. આત્માનો અનુભવ થઈ જ ન શકે.
આપણને સ્વાનુભૂતિ અહીંયા હાજર જ છે. એવરી સિંગલ મોમેન્ટ તમે સ્વાનુભૂતિનો માં છો. તમે મોઢામાં કોઈ વસ્તુ મૂકી, બરાબર, કોણે સ્વાદ લીધો, આ સ્વાદ કોને આવ્યો? તમે એક વસ્તુ જોઈ, કોણે જોઈ? આ તમે આ શબ્દ સાંભળ્યો, કોણે આ શબ્દ સાંભળ્યો? તમને સુગંધ દુર્ગંધ આવી, કોને આવી? તમે કોઈ વસ્તુનો સ્પર્શ કર્યો, કોને સ્પર્શ થયો? કોણે એનો અનુભવ કર્યો? કલમ તો માધ્યમ છે, લખનાર બીજા કોઈ છે. લખનાર એ કલમથી જુદો છે. આંખથી દેખાય છે, જોનાર જુદો છે. કાનથી સંભળાય છે, સાંભળનાર જુદો છે. નાકથી તમે સૂંઘો છો, સૂંઘનાર જુદો છે. જીભથી તમે સ્વાદ લ્યો છો, સ્વાદ લેનાર જુદો છે. આ ભેદ ભેદ જ્ઞાન જેને કે ગઢ પ્રગટ્યો શીતલ ભયે ચંદન સમ. એના જીવનમાં ચંદનની શીતળતાનો અનુભવ કરી, જેના ગઢમાં આ ભેદ જ્ઞાન નો અનુભવ રૂપે આવ્યો. તમે વિચારો, બધા આપણે પોતે વિચારી શકીએ છીએ કે સાંભળે છે કોણ, જોવે છે કોણ, સૂંઘે છે કોણ, સ્વાદ કોણ લે છે, કોણ છે આ, હુ ઇઝ ધેટ? તમે કહેશો આઈ ડુ ધેટ. કે આઈ કોણ છે? હુ એમ આઈ? એ કોણ છે? આપણા અંતરની અંદર એક ચંદન જેટલી શીતળતાનો અનુભવ તમે કરો. એને સમાધિ કીધી, કે જે સમાધિનું વર્ણન કોઈ પ્રભુ ના કરી શક્યા. જે પદ શ્રી સર્વજ્ઞે દીધું જ્ઞાનમાં કહી શક્યા નહીં, તે પણ શ્રી ભગવાન જો. કર વિચાર તો પામ, જ્ઞાનીઓએ કેટલા સંકેતો આપણને આપ્યા છે, આપણે એક પણ સંકેતને સાચી રીતે ઉકેલી શકીએ છીએ? ગુરુદેવે આપણને આ કીધું, પહેલા તો પ્રભુની અદ્ભુત નિર્મળ દશાને જોતા આશ્ચર્ય આશ્ચર્ય આશ્ચર્ય.
માર્ગની અંદર પ્રવેશમાં પહેલામાં પહેલી રિક્વાયરમેન્ટ આશ્ચર્યની છે. વિસ્મયો નરદ મુશ્કેલી. વિસ્મય, ઓહો અહો અહો શ્રી સદગુરુ, કરુણા સિંધુ અપાર, બે વખત અહો સિંધુ આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર, શું પ્રભુ ચરણ કને ધરો આત્માથી સૌહીન. હવે આત્માથી સૌહીન તો દુનિયાની વસ્તુ તો આપણને બહુ મૂલ્યવાન લાગે છે, તે તો પ્રભુએ આપ્યું વર્તુ ચરણાધીન. અને એ આશ્ચર્ય થાય જ્યારે અહો અહો રૂપ, ત્યારે રુચિ અને એ રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સદ્ધ છે. ક્રમ છે અક્રમ કઈ નથી થતું. અને એ ગમો એટલે ગમવાપણું, ત્યારે જ તમને પ્રભુ ગમ્યા કહેવાય. સાધક તરફ એ રીતે ફેરવાશે કે મારે પણ આ નિર્મળતાનો અંશ જોઈએ. અને એ જ્યારે ઝંખના થાય અને એ જ્યારે ઝંખના તીવ્રતાએ પહોંચે ત્યારે ખરેખર આપણને આપણામાં રહેલા રાગ દ્વેષ અને અહંકાર ડંખે ન જોઈએ. મને આ મારી પ્રગતિની અંદર આ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે, આત્માની પ્રાપ્તિ માટેની મારા માર્ગની અંદર આ રૂકાવટ છે. ત્યારે આપણા દોષો ખરેખર શિથિલ બને અને આંશિક રીતે આપણા આત્માની નિર્મળતા પ્રગટ થાય. સમજાણું? હવે આવે છે 11મું અધાર સૂત્ર. હવે અહીંયા પણ આ જ વાત કરે છે. મોહાદિકની ધૂમી અનાદિની ઉતરે હો લાલ, અમલ અખંડ અલિપ્ત સ્વભાવ જ સાંભળે હો લાલ. આ દેવચંદ્રજી મારા સામે સાંભળે છે, આપણને સાંભળે છે કે આપણે તો ધુમાડામાં જ છીએ, મોહના ધુમાડામાં ખોવાઈ ગયા છીએ. તત્વ રમણ સૂચિ ધ્યાન ભણી જે આદરે હો લાલ, તે સમતા રસધામ સ્વામી મુદ્રા વરે હો લાલ. એ પ્રભુ બની શકે. મોહનું જોર ઉતરતા સ્વરૂપ બોધ થાય છે, પછી ક્રમશઃ સ્વરૂપ રમણતા, સ્વરૂપ ધ્યાન અને સ્વરૂપ પ્રાપ્તિ. સ્વરૂપ દશા ભણીની યાત્રા નંબર 11. પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજે પરમ તારક શ્રી સ્વદીનાથ ભગવાનની સ્થાપનામાં સ્વરૂપ બોધથી સ્વરૂપ પ્રાપ્તિની હૃદયંગમ સાધન આપી છે.
સ્વરૂપ બોધ, સ્વરૂપ રમણતા, સ્વરૂપ ધ્યાન અને સ્વરૂપ પ્રાપ્તિ. આ ક્રમ છે. કોઈ વસ્તુ અક્રમ નથી. સ્વરૂપ બોધ, ધેટ્સ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ. હું કોણ છું? સૌથી વધારેમાં વધારે આપણા માટે કે કોઈ પણ સાધક માટે, કોઈ પણ જીવ માટે સ્વરૂપ પ્રાપ્તિની આડે કોઈ વિઘ્ન હોય, મોટામાં મોટું, તો મોહની કર્મ છે. મોહની કર્મની અંદર પણ દર્શન મૌનિય કર્મ. દર્શન મૌનિય એટલે મિથ્યાત્વ. અઘાતી કર્મની શુભ પ્રકૃતિને ઈચ્છતો જીવ ઘાતી કર્મ, એમાં ખાસ કરીને મોહનીય કર્મની, દર્શન મોહનીય કર્મની, ઘાતી કર્મની જે પ્રકૃતિ છે એને એ ગાઢ બનાવે છે, દ્રઢ બનાવે છે. જો હું તમને વાત કરું ને, તમને કોઈને ગમવાનું નથી. મોટા ભાગના આપણને જેટલી આપણા દેહ પ્રત્યે મમત્વ છે ને, એને કારણે આપણે અઘાતી કર્મની શુભ પ્રકૃતિને આપણે ઈચ્છીએ છીએ. અને અઘાતી કર્મની શુભ પ્રકૃતિ આપણને દેહ સંબંધી જે કંઈ સારાપણું તમે માનો છો કે આપણે માનીએ છીએ, એની પ્રાપ્તિ આપણને થાય એ ઈચ્છા કરાવે છે. દેહ પ્રત્યેના આપણા મમત્વ, હું સારો દેખાવ એ માટેની આપણી જે મહેનત અને ઈચ્છા, એમાં ભોજનથી માંડીને શૃંગાર સુધીની બધી જ વસ્તુ આવી ગઈ. આપણને ઘાતી કર્મની, મોહનીયની, એમાં દર્શન મોહનીયની પ્રકૃતિનું ગાઢ બંધન બાંધવા માટેની ભૂમિકા તૈયાર કરે છે.
કે જે ગાતિ કર્મની આવી ગાઢ અશુભ પ્રકૃતિ, ગાતિ કર્મ બધા અશુભ છે, અશુભ પ્રકૃતિના કારણે ભવિષ્યની અંદર પણ તમને અઘાતી કર્મની અશુભ પ્રકૃતિના બંધ અનાયાસે થઈ જાય છે. અને એ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે એને સુધારવાની જે ચેષ્ટા, જે ઈચ્છા, એ ફરી પાછા તમને ઘાતી કર્મ બંધ કરે છે. અને આ પરંપરા અનાદિકાળથી આપણા જીવનમાં ચાલી રહી છે, અને માટે આપણે છોડી શકતા નથી. માટે જ્ઞાનીઓ આપણને દેહ ઉપરનું મમત્વ ત્યાગ કરવાનું કહે છે. સમજાય છે વાત? પ્રણામ ગિરીશભાઈ. આ તો કેચ 22 જેવું થઈ ગયું. નહીં, બિલકુલ કેચ 22 નથી. એવું થઈ ગયું ને કે કારણ કે અઘાતી કર્મ માં જો હું શુભ પ્રકૃતિની ઈચ્છા કરું તો હું મોહનીય કર્મ બાંધું છું, અને મોહનીય કર્મ બાંધીને પછી હું પાછા અઘાતી કર્મમાં વેદનીય કર્મ અને બીજા નામ ગોત્ર એ તરફ હું સારી પ્રકૃતિ થાય એવી ઈચ્છા કરું તો પછી પાછું સર્કલ પાછું થઈ ગયું. એટલે દેહનો મમત્વનો ત્યાગ કરવાનો કીધું. અને એટલે આત્માને તમે ઓળખો કે હું આત્મા છું, એટલો ભેદ જયારે તમારા માન્યતામાં આવે જયારે તો આ તૂટે ને. બરાબર, તોડવાનું જ છે. કેચ 22 બિલકુલ નથી. ના, એ તમે જેમ સમજાવો છો એ આપણે કેચ 22 તોડવાનું છે. અઘાતી કર્મ માં શુભ પ્રકૃતિ આપણે ઈચ્છીએ કે મારા શરીરને સારું થાય, મને વેદના ન થાય, મને આયુષ્ય મારું લાંબુ થાય, એ બધી ઈચ્છા જો કરીએ આપણે, એ ઈચ્છા કરતા હું સારો દેખાવ, સારો દેખાવ, એ ઈચ્છા બહુથી વિશેષ નુકસાનકારક છે. બરાબર બરાબર, એ બધી ઈચ્છાથી જ આપણે ખાતી કર્મ બંધાય છે ને. એટલે હું સારો થાઉ એના બદલે હું સારો દેખાઉ, એ વધારે ખતરનાક છે. બહુ ખતરનાક છે. એ જ આપણે વ્યક્તિત્વ ને અસ્તિત્વ ઉપર તમે જે હમણાં થોડી વાર પહેલા સમજાવ્યું ને કે વ્યક્તિત્વ આપણે આગળ મૂકીએ છીએ, અસ્તિત્વ ને આપણે કરતા નથી. પણ ગિરીશભાઈ અત્યારે એવું લાગે છે કે મારે મોહ માયા તો બિલકુલ નથી. મને બધા વાહવા કરે, શ્રીષભાઈ ઓહો તમે શું કર્યું, શું ન કર્યું, તમે આટલું સારું સમાજ માટે કર્યું, એ બધી કઈ મોહ માયા છે નહીં. તો એ આપણે ન હોય, ઈચ્છા ન હોય તો પછી આપણે અસ્તિત્વ તરફ જવાનો માર્ગ થયો કે નહીં? હા જરૂર, તમે આટલી જાગૃતિ રાખો અને કબઈ કાજી કબઈ કાજી કબઈ કહુઆ અપભરાજી જી કબઈ કે જગ મે કીર્તિ ગાજી સબ ઉદગલ કી બાજી. આ બધા કર્મના ઉદયો છે. બરાબર, હું એમ કે છે ભાઈ તમે બહુ સરસ કામ કર્યું. ઉદગલ નો ઉદેશ, આ કર્મ નો ઉદેશ તમારા યશ નામ કર્મ નો ઉદેશ છૂટી ગયું. એમાં ભણ્યા નહીં ને અહંકાર ન થયો તો છૂટી ગયું. પણ તમને એવું તેમ લાગે હા શ્રીષભાઈ બહુ સરસ કામ કર્યું, અને અહમ આવ્યો તો પાછું ચક્કર ચાલુ. તો ચક્કર ચાલુ. ગિરીશભાઈ થોડી વાર પહેલા તમે સમજાવ્યું ને કે
એ કારણ વર્ગણા અને પૂતગલ પરમાણુ એ આપણે જેવો ભાવ કરીએ એ પ્રમાણે આવીને આપણા આપણા આત્મા પર આત્મા પ્રદેશો પર ચોટે છે. તો એ આપણો ભાવ તમે કીધો કે એટલો પ્રબળ છે, એટલો શક્તિશાળી છે, તો એ ભાવને જ આપણે બદલાવાની જરૂર છે કે આપણે એબ્સોલ્યુટલી હા હા તો પછી આકર્ષાય નહીં. એબ્સોલ્યુટલી અને આકર્ષાય નહીં અને પછી જો આપણે નિજરા તરફ લક્ષ્ય રાખીએ તો તો પછી ઈ પ્રબળતા જરા વધારે સમજાવશો. ઈ આપણી પ્રબળતા ભાવની પ્રબળતા ઉપર જરા વધારે ઉલ્લેખન કરશો. ભાવની પ્રબળતા આપણે પહેલા તો હું કોણ છું એ એટલું સ્પષ્ટપણે આપણે થવું જોઈએ અને એના કારણે પછી બધા જ ભાવ આપણા સુધારા ઉપર જતા રહે. મૂળમાં આ જ આપણી એ છે ને આપણે વ્યક્તિત્વને કેટલું બધું મહત્વ આપીએ છીએ. અસ્તિત્વ ભૂલી છે. તમે અસ્તિત્વને અસ્તિત્વમાં જો તમારું સ્થિરતા આવે અથવા તો એના પ્રત્યે તમારી જાગૃતિ આવે તમારા વ્યક્તિત્વ પ્રત્યે તમને એટલું બધું લગાવ ના રહે અને એ જ કરવાનું છે. એટલે સતત તમારા મનની અંદર હું કોણ છું એ કાયમ તમારામાં રહેવું જોઈએ તમને. એટલે આ બધી જ જે બહારની બધી વસ્તુ તમે તમે જોતા હોય, સાંભળતા હોય, કરતા હોય, બોલતા હોય તો એમાં તમે નથી, આત્મા નથી, એમાં કર્મનો ઉદયથી આ બધી વસ્તુ થઈ રહી છે. કોઈ આપણા વખાણ કર્યા બરોબર કે આપણા કોઈ કઈ તિરસ્કાર કર્યો, કોઈ તિરસ્કાર કર્યો તો કોને કર્યું? આપણે કોઈને દેખાતા તો છીએ નહીં. શરીરને કર્યું એને, તો મારા વ્યક્તિત્વને કર્યું ના, મને રૂપને કર્યું. એ તો હું છું નહીં, હમણાં ટેમ્પરરી મને મળ્યું છે 80-100 વર્ષ સુધી, પછી તો નથી, પછી તો બીજું નામ અને રૂપ મળવાનું. બરાબર, આટલું જો ભેદ કરતા છીએ ને આપણે તો ભેદ જ્ઞાન થઈ જાય અને એ સમય દર્શન છે. ગિરીશભાઈ એનું માપદંડ જરા સમજાવશો કે આપણું એ આપણે સમ્યક દર્શન તરફ જઈ રહ્યા છીએ અને આપણે પદાર્થનો નિર્ણય થઈ રહ્યો છે, એનું માપદંડ તમે કેવી રીતે? માપદંડ એક જ, જેટલા જેટલા આપણે અંદરથી શાંત થતા જઈએ સમજી રાખવું કે આપણે સમય દર્શનની નજીક જઈ રહ્યા છીએ. અંદર ખળભળાટ જે ન થાય એટલે આપણી પાંચે ઇન્દ્રિયોના વિષયોની અંદર જે કંઈ આપણને અનુભવ થાય છે એમાં આપણે શાંત રહી શકીએ તો સમજવું કે યસ વી આર ઓન ધ રાઈટ પાથ. કોઈ સ્વાદવાળી વસ્તુ આવી, કોઈ સારું આપણા આપણા વખાણ કરે એવું બોલ્યા, કોઈ આપણે કોઈ એવું દ્રશ્ય જોયું છે હા કે સાંભળ્યું વોટ એવર, આ બધાની અંદર આપણે શાંત રહી શકીએ અને એક સરખી આપણી પરિણતિ રહે, પરિણામની ધારા આપણે એક સરખી રહે તો સમજવું કે વી આર ઓન ધ પાથ ઓફ સમય દર્શન. એટલે ચાર પરિબળો આપણા શાંત થવા માંડ્યા, આક્રોશ ને આવેશ ને રાઈટ. કોઈ વસ્તુનો અફસોસ નહીં, કોઈ વસ્તુ પ્રત્યે આવેશ નહીં, કોઈ વસ્તુની કોઈ આગ્રહ નહીં અને ક્યાંય આપણને કોઈ જાતનું અભિમાન નહીં. શેનું અભિમાન કરીએ આપણે? જેનું અભિમાન આપણે કરીએ છીએ એ તો બધા કર્મના ઉદયો છે.
ધારો કે તમારે કોઈ વાહવા કરે તમારી કળા નહીં કે તમારી તમારી ડિગ્રી નહીં કે તમારી કોઈ વસ્તુ નહીં કે કોઈ વાત નહીં કોઈ તમારી કૃતિ નહીં, તો એ તો બધું કર્મનો ઉદય છે. મારે શું, હું તો એનાથી અલિપ્ત અખંડ અને અમર છું, મારામાં કોઈ એવું મલિનતા નથી, મારામાં કોઈ એવી લિપ્તતા નથી, મારામાં એવી કોઈ ખંડિતતા નથી. આ સતત આપણી આ જાગૃતિ મૂળમાં તમે શાંત થઈ જાઓ ને, બધા જ પરિબળો બહારના તમને અસર જ ના કરી શકે. સમજી રાખવું તમારે કે યુ આર ઓન યોર વે ટુ સમય દર્શન. અને તમે ઘણી વાર પ્રશ્ન કરો છો ને જ્ઞાનીનો કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, એ મગજમાં ફર્યા કરે છે. એનું જ જો પૂરેપૂરું સમજણ થાય તો રટણ જ, એ જ રટણ તમને જવાબ તમારા અંદરથી જ મળશે. અને એ જે વિસ્ફોટ થશે ને જે, એ જ તમારો સમય દર્શન છે. એક દિવસ વિસ્ફોટ થશે. ત્યારે જેમ સુભાગભાઈ ને છેલ્લે છેલ્લે જયારે વસ્ત બની, એમ આપણને પણ જરૂર થશે. એબ્સોલ્યુટલી થશે જ, કરવાનું એ જ છે. અને થઈ શકે એમ છે આ કાળમાં, આ ક્ષેત્રમાં અને આ આપણા દ્રવ્યની અંદર એક આ ભાવ કરીએ આપણે તો જરૂર થઈ શકે એમ છે. અને જગતની ચિંતા છોડો, આપણે કઈ કરવાની જરૂર નથી. જગત બધું જ વ્યવસ્થિત છે અને આખું જગત જેમ પ્રભુએ પોતાના જ્ઞાનમાં જોયું છે એમ ચાલ્યા કરે છે. આપણાથી કઈ થવાનું નથી, પરની અંદર આપણે કઈ કરી શકીએ નહીં. એક અંશ માત્ર પણ ફેર, પોતાના શરીરમાં પણ આ દેહ જેટલો નજીક છે આપણો, એ દેહની અંદર પણ આપણે એક તસ્સુ ભાર પણ ફેરફાર કરવા માટે શક્તિમાન નથી. ગમે તેટલા તમે પ્રયત્ન કરો પણ એ શક્ય જ નથી. ગમે તેટલા રંગ રોગાણ કરો, તમારો મૂળ સ્વરૂપ અંદરથી બદલાવાનું છે? બિલકુલ નહીં. તો પછી અને આ બધા સ્વાધ્યાયના ભાઈઓ બહેનોને અને હું એટલું થઈ શકે, હા એટલે સુધી કહું કે બહારથી જુદા દેખાવાનો જે પ્રયત્ન એ માયા છે. બરાબર. અને એ માયાના કારણે મલિનાથ ભગવાનને આપણી શ્રોતામાં રમણ્યા પ્રમાણે બોલો શું પરિણામ આવ્યું. આટલું સમજાય ને તો જીવ ચેતી જાય. આટલી સિમ્પલ વસ્તુ સમજાતી નથી. બોલો. ના એવું નથી, બધા ભાઈઓ બહેનોને સમજાય છે. સમજાય છે, લાગે છે બધાને. બધા તો વર્ષોથી વર્ષોથી સ્વાધ્યાય કરે. બહુ ઉદાર છો. ના ના ના, બધાને સમજાય છે. થેન્ક યુ. હું એટલો ઉદાર નથી. ના ના, બધા બહુ જ આગળ વધ્યા છે. આધ્યાત્મિક પ્રગતિ બહુ છે બધાને. બહુ જ ચોક્કસ વાત છે. થેન્ક યુ સો મચ ગિરીશભાઈ. જી મારો રાકેશભાઈ. સોરી, આઈ થોટ આઈ હેડ લોવર ધ હેન્ડ, પણ હે ના, મે પાછો હાથ બાય મિસ્ટેક આઈ થિંક રેઝ થયો. અચ્છા અચ્છા.
સ્વરૂપ બોધ બોધ એટલે જ સ્વરૂપનું જ્ઞાન એ વગેરે બોધ જ કહેવાય નહીં. સ્વરૂપનું ભાન રાધર એ બોધ. હું કેવો છું? અમલ અખંડ અલિપ્ત. હું રાગદ્વેષથી પર ઉઠેલી નિર્મળ ચેતના છું. હું અખંડાકાર ઉપયોગ સ્વરૂપી ચેતના છું. હું કર્મોથી અલિપ્ત ચેતના છું. આ સ્વરૂપ બોધ મૌન્ય કર્મના ક્ષોભથી મળે છે. આપણે અગાઉ વાત કરી, તમને યાદ આવ્યું. કામ એક જ મૌન્ય કર્મના ક્ષોભનું છે. હા, કરવો છે દર્શન મૌનીનો ક્ષોભસમ, માર્ગ છે ચારિત્ર મૌનીનો ક્ષોભસમ. સમજાણું? કરવાનું છે દર્શન મૌનીનો ક્ષોભસમ, પણ એનો માર્ગ છે સાધના જે કરવાની છે એ દર્શન મૌનીના ક્ષોભસમની સાધના નથી હોતી. સાધનામાં તમારે ચારિત્ર મૌનીના ક્ષોભસમની સાધના કરવી પડે. અને ચારિત્ર મૌનીના ક્ષોભસમની સાધનામાં પાંચ ઇન્દ્રિયોના વિષય આવે અને ચાર કષાય આવે. એ સમજાય? ચાર ઇન્દ્રિયોનો વિષયો, અરે પાંચ ઇન્દ્રિયોનો વિષયો સમજાય? ખરેખર તો ચાર કષાયો ઉભા છે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં. મૂળ એ છે. આનંદ સ્વરૂપ પરના સંગથી અલિપ્ત એવો આત્મદ્રવ્ય હું છું. આ હું કોણ છું એની સ્પષ્ટતા કરવી પહેલા. જોકે હું આનંદ ઘન ચૈતન્ય છું આવો માત્ર શાબ્દિક બોધ તમને શરીરની ભૂમિકા સાથે જ ઝઘડી રાખશે. આ તો આપણે બહુ ગોખ્યું, બરાબર? પણ આ કેવું છે? પોપટિયું જ્ઞાન. ખબર છે ને, પોપટને કીધું હતું કે બિલાડી આવે એટલે ઉડી જવાનું, એ ખબર છે ને બધાને. આપણું જ્ઞાન કેવું છે આ બાબતમાં? કોઈને કઈ પ્રશ્ન કર્યો હતો, ગોખીને બોલ, ગોખેલું હોય ને બોલી જાય, બિલાડી આવે એટલે ઉડી જવાનું. એક દિવસ એના પિંજરાનું બારણું ખુલ્લું રહી ગયું. બિલાડી આવી, પોપટભાઈ તો બોલતા રહ્યા. બિલાડીને જોઈ એટલે તરત બિલાડી આવેલું ઉડી જવાનું, બિલાડી આવેલું ઉડી જવાનું. પણ ભાઈ ઉડી જાય તું. પણ શું થયું હશે? બિલાડી આવીએ ખરા અને પોપટભાઈ બોલતા રહ્યા, બિલાડી હોળિયા કરી ગઈ. અથવા અહંકારની ભૂમિકા સાથે કેમ
આપણે માત્ર આ બોલીએ છીએ ને, પરિણામ ક્યાં છે આપણામાં? પરિણામ હોય તો તમે શાંત થઈ જાઓ, કોઈ ઓવાપો ના રહે તમારા જીવનમાં. ઘણા આધ્યાત્મિક ગ્રંથોને જાણનાર સાધકને કોઈ કહે કે તમે તો બહુ જ્ઞાની છો, પતિ ગઈની વાત, અને એ સાંભળતા સાધકની ભીતર અહંકાર ઉછળી આવે, તો એને માનવું જોઈએ કે તેની પાસે માત્ર જ્ઞાનાવરણીનો ક્ષપશબ્દ છે, મૌન્ય નહીં. જો સાહેબજી પોતાની વાત કરે છે કે હું નાનો હતો ત્યારેની આ એક ઘટના યાદ આવે છે. પરમ પાવન પાલિતાણામાં પૂજ્યપાદ ગુરુદેવશ્રી નિશ્રામાં મારું ચાતુર્માસ, એ પૂરું ચાતુર્માસ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી અભયસાગરજી મહારાજ સાહેબની વાચનાઓ સાંભળેલી. તેઓ શ્રી વારંવાર કહેતા સાધના માર્ગમાં આગળ જવા માટે મૌનનો ક્ષપશબ્દ જરૂરી છે, બરાબર. તેઓ શ્રી એક ઉદાહરણ આપતા, એક સાધકે કલાકમાં 50 ગાથાઓ કંઠસ્થ કરી, પણ મેં 50 ગાથા કંઠસ્થ કરી એવો અહંકાર આવી જતો તો એણે શું કર્યું? જ્ઞાનામણી કર્મનો એણે ક્ષપશમ કર્યો, પણ મૌનનો ઉદય કર્યો. આમાં એને શું મળ્યું? આપણી દશા આવી છે ને, મેં આટલી વાંચનાઓ સાંભળી, મેં આટલા સ્વાધ્યાય કર્યા, આટલા ગ્રંથો ભણ્યો, એના પ્રવચનો સાંભળ્યા, આટલા પંડિતોને સાંભળ્યા, આટલા મારા સાહેબના વાતાઓ બધી સાંભળી છે કે નહીં? મૌનના ક્ષોભશમથી આત્મબોધ થાય. આત્મબોધ શું છે? હું આત્મા છું, હું આ દેહ આદિ સ્વરૂપ નથી મારું, આ આત્મબોધ છે. રાગ દ્વેષથી પર અમલ, મલિનતા વગરનો, રાગ દ્વેષની અહંકારની મલિનતા વગરનો અખંડાકાર ઉપયોગ વાળો. આપણા ઉપયોગને આપણે ખંડિત શેનાથી કરીએ છીએ? આપણા વિકલ્પોથી આપણો ઉપયોગ ખંડિત થઈ જાય છે. અષ્ટાવક્ર ઋષિ યાદ આવે છે, નતિ સંગોસ્તી કેના આપી, હે આત્મન તને કશાનો સંગ નથી, તું અસંગ છે. રાગ દ્વેષ પણ તારું સ્વરૂપ ક્યાં છે? સાધકે એક શબ્દના ફેરફાર સાથે આ સાધના સૂત્ર ઘૂંટવું જોઈએ. તેને બદલે મેં, નમે સંગોસ્તી કેનાપી, હું અસંગ છું, હું અમલ છું, તો અસંગ છું જ ને, વિભાવોથી હું દૂર છું. આશીષી આવી અનુભૂતિ તે સ્વરૂપ બોધ. પહેલું ચરણ, બોલો. બોલો ભાઈ. જય જયેન્દ્ર. તો હમણાં જે કીધું કે માર્ગ જે છે એ ચારિત્ર મોહનીયોનો સંયોગ છે, અને મંજિલ અથવા લક્ષ્ય જે છે એ દર્શન સાધના જે છે એ ચારિત્ર મોહનીયોના સંયોગ છે. ચારિત્ર મોહનીયોનો સંયોગ એ સાધના છે.
પણ લક્ષ જે છે એ દર્શન મોહનીયનો સંયોગક્ષમ લક્ષ દર્શન મોહનીયનો ક્ષય દર્શન દર્શન મોહનીયનો ક્ષયક્ષમ ની ક્ષય ક્ષય એ લક્ષ તો એ હજુ નથી બે સોરી ગો હેડ ચારિત્ર મોહ માં શું આવે ચારિત્ર મોહ માં આવે શું ચાર કષાય ને નવ કષાય ચાર કષાય નવ નો કષાય અને પાંચ ઇન્દ્રિયો નો વિષય બરોબર હા 18 વસ્તુ આવે બરોબર તો આ જ્યાં સુધી તમારો આને તમે ક્ષયક્ષમ ના કરો ત્યાં સુધી સ્વરૂપના બૌદ્ધની અંદર કે સ્વરૂપ પ્રત્યેની તમારી રુચિ પણ કેમ થઈ શકે સ્વરૂપની જાણકારી પણ કેમ થઈ શકે સ્વરૂપ પ્રત્યે તમને પ્રેમ કેમ કેવી રીતે જાગે કેમકે આ આપણે ચારિત્ર મોહનો ઉદય હોય તો તમને શરીર અને શરીરને લગતા બધા જ સંબંધો વગેરે એમાં જ તમારી વૃત્તિ અને પ્રવૃત્તિ અટકી રહેવાની છે એમાંથી તમે છૂટી નહીં શકો તમે ત્યાં સુધી શરીર દેહ અને દેહને લગતી પ્રવૃત્તિ અને વૃત્તિ માંથી જો છૂટી ના શકો તો તમે આત્મા પ્રત્યેક જઈ કેમ શકો આ તો બે વસ્તુ ભિન્ન જ છે દેહ અને આત્મા ભિન્ન છે તમારું કમ્પ્લીટ એટેન્શન દેહમાં છે દેહને માટે કેવી રીતે સ્વચ્છ રાખવું દેહને માટે કેવું રાખવું કે જેથી હું સારો લાગુ દેહને હું સારું સારું ખવડાવું સારું સારું પીવડાવું દેહને હું સંભાળ રાખું સંભાળ રાખવાની જરૂર છે પણ ક્યાં સુધી આ દેહ મારા સાધના માટે જરૂર છે એટલા પૂરતું પછી સુઘડ રહેવો જોઈએ કોઈના માટે એ ઘૃણાનું ઓબ્જેક્ટ ના બનવું જોઈએ ત્યાં સુધી તમે એને સંભાળો પણ એથી વિશેષ સાધુ માટે તમને ખબર છે ને દિગંબર સાધુને તો કપડાં જ નથી હોતા પણ શ્વેતંબર સાધુ માટે શાસ્ત્ર કથન તો આ છે કે વર્ષમાં એક જ વખત કાપ કાઢવાનું હોય બોલો એક વર્ષ શાસ્ત્ર કથન છે વર્ષમાં એક વખત કાપ કાઢવાનું પછી એમાંથી છૂટ આપતા 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 અત્યારે હવે મહિનામાં એક વખત કાપ કાઢવાનો અને પન્યાસ પદ અને આચાર્ય પદ હોય એમના માટે જુદી બડે નિયમો છે સાધુ માટેની વાત છે બીજી તને ખબર છે ને કે સાધુથી જો દર્પણમાં હરિસમાં એક વખત પણ પોતાનું મોં જોવાઈ જાય તો કેટલું પ્રાચિત આવે અમે નાના હતા ને ત્યારે અમને અમારા દાદીમાં એમ કહેતા કે રાત્રે કોઈ દિવસ હરિસમ મોડું નહીં જોવાનું
તમારો નિજ કુળમાં જન્મ થાય. આ માત્ર તમારા દેહ ઉપરનું તમારું મમત્વ એને તોડવા માટે છે. આજે આપણે દેહની કેટલી સંભાળ રાખીએ છીએ, કેટલી મરામત કરીએ છીએ. બોલો. કોઈ ડ્રગ લેતું હોય ને તો એના પ્રત્યે સમાજની અંદર એક પ્રકારનું ઘૃણા છે, બરોબર? ખરું કે વ્યસન છે, બરોબર? અચ્છા, કોઈ ચા પીતું હોય તો એ એક્સેપ્ટેબલ છે. કેમ? ચા વ્યસન નથી. પણ એ સર્વમાન્ય સમાજની અંદર એક્સેપ્ટેબલ થઈ ગયું એટલે હવે એ વ્યસન તરીકે નથી રહ્યું. મને કહ્યું હતું આવું. અમુક અમુક આપણી જે પદ્ધતિઓ અને પ્રથાઓ થઈ છે એ કેમ કે સર્વમાન્ય બની એટલે એ એક્સેપ્ટેબલ થઈ ગઈ. પહેલાના કયા જમાનાની કયા બહેનો પોતાના વાળ રંગતા હતા? અને આજે પુરુષો પણ રંગે છે કે નહીં? કેમ? That is acceptable. પેલા એવું હતું કે the older you get, the wiser you are and the better off you are. હવે everybody wants to be young. બધાને એવું છે. હું તમને એનું કોરોલરી આપું. પોતે જે છે એવું નથી દેખાડવું અને પોતે જે નથી એ દેખાડવું છે. હવે આને માયા કહેવાય કે શું કહેવાય? કયો મને તમે વિચાર કરો કે આ જે દેહ પ્રત્યેનો મમત્વ જે છે એ તમને માર્ગમાંથી ચ્યુત કરી દે છે, માર્ગમાં સ્થિર ન થવા દે. કારણ કે તમારા માટે દેહ એ એક મહત્વનું વસ્તુ બની, આત્મા ભૂલાઈ ગયો. મારા આત્માનું શું થશે આ મારા દેહના મહત્વના કારણે? યુ ડોન્ટ કેર. તો પછી ખાલી શબ્દોમાં રહ્યું ને, શાબ્દિક જ રહ્યું ને. સાહેબજી કહે છે, બોલો. હા, એ તો બરાબર છે. પણ એટ ધ સેમ ટાઈમ એ થાય નહીં કે લાઈક સો એવું તો નેસેસરી નથી કે જે હેડાઈ નથી કરતા એ બધા સંકેત પામશે કે સંકેત આત્માનો બોધ એમને થઈ ગયો છે. સો દેટ્સ માય ક્વેશ્ચન ઇઝ કે લાઈક આ નેસેસરી છે પણ એના પછી વોટ એલ્સ? તમે સમજ્યા નહીં મારી. હું શું સમજ? તમને જ્યાં સુધી આત્માનું મહત્વ નથી અને દેહનું મહત્વ છે ત્યાં સુધી તમને સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાની સંભવતા નથી. ભેદ જ્ઞાન કોને કીધું? તો હું દેહ છું એ જ્યાં સુધી નહીં મટે
ત્યાં સુધી તમને દેહનું મમ તો રહેવાનું છે. અગત્યનું બને આત્મા ભૂલાઈ જાય તો આ બધી જ વાત શાબ્દિક બની જાય. એ તમે દાખલો એક આપ્યો, તમે ચાનો પણ દાખલો તમે એટલા માટે આપ્યો. આજે સમાજમાં એક્સેપ્ટેબલ થઈ ગઈ એટલે ચા વ્યસન તરીકે નથી ગણાતી. કહો, અને કોઈ દારૂ પીતો હોય દારૂ વ્યસન ગણાય, સિગરેટ પીતો હોય સિગરેટ વ્યસન કહેવાય, ગુટકા લેતી હોય તો ગુટકા વ્યસન ગણાય. હવે એ બી જો સમાજની અંદર બધે થઈ જાય સર્વમાન્ય, એ વ્યસન તરીકે નહીં ગણાય. તેને તમે એમ કહેશો કે આ બરોબર છે, આત્માને માટે નુકસાનકારક નથી. વ્યસન નો અર્થ શું? પરમાત્માને પરાર્થ વ્યસની કીધા, પરાર્થ વ્યસન ખબર, બીજાનું કલ્યાણ કરવા વગર રહી ના શકે. એમ આપણે આપણા આત્માના વ્યસની બનવાનું છે, આપણે આત્મા સિવાય રહી ના શકીએ, આપણે આત્માના કલ્યાણ વગર રહી ના શકીએ. પછી દેહ પ્રત્યેની મમત્વ રહે ખરા, સુઘડ રહેવું, સ્વચ્છ રહેવું અને એને શણગારવું, એ બેમાં ફરક છે કે નહીં? તમે જ્યાં સુધી પણ કયા કરશો ને ત્યાં સુધી તમને આ સ્વીકાર નથી. No, I accept that. But my point was ki like atma nu mahatva chhe j nahi. Ja pan shabd aave tya swikar nathi. Coincidentally yesterday itself we were talking ke like aave swapna darshan aavse ane badha everybody will dress up and get their jewelry and everything out. So that's I was thinking it's the same example that you have, similar example that you are giving ki our society, because apne accept kar lidu che pollution ma swapna darshan ne evi rite ujavu joye, so nobody even thinks ke ema kai deha bhav ni pushti thai che. Tame mane kyo ke tame pollution ni andar jare swapna sari ma ni hoy che આપણે જન્મ કલ્યાણ ઉજવે છે ભગવાનનું, બરોબર, ત્યારે બધા પોતાનો સારામાં સારા કપડા અને સારામાં સારા ઘરેણા પહેરીને આવે પરિસરમાં, ખરું? ચાલો હું કહું છું કે તમે ભલે આવો, પછી બધા ઘરેણા તમે પરમાત્માને ચરણે ધરી દો. That would be nice. But see, next year, they don't need to do that. Wouldn't it be nice? Hello? Would it not be nice? It would be. And I wanted to say that in the 14th Swapna, Lakshmi and Ratna and Raglo, આ બે ની જ કેમ કિંમત વધારે કરે છે? ભગવાનની માતાને તો 14 સપના આવ્યા હતા, તો માતાને માટે કઈ એક સપનું ઓછું વધતું હતું અગત્યનું? તમે કેમ અંદર અગત્યતા મૂકી આ રીતે? કેમ કે હજી તમને આત્માનું મહત્વ નથી.
પૂતગળનું જ મહત્વ છે. અને મને એ કહેતા બી દુઃખ થાય છે કે જ્યાં સુધી પૂતગળનું મહત્વ રહેશે ત્યાં સુધી આત્માનું મહત્વ ત્રણ કાળમાં બની શકવો શક્ય નથી. અને એ પૂતગળની અંદર તમારો ધન, સંપત્તિ, પરિવાર, કુટુંબ અને શરીર બધું આવી જાય. દેખભાળ રાખો, કાળજી રાખો એની ના નથી, એ તમારું કર્તવ્ય છે. પણ એમાં મમત્વ તો તમારા આત્મામાં મળતું નથી. આત્મા મળી જ ના શકે, સ્વાનુભૂતિની કોઈ શક્યતા જ નથી. ત્રણ કાળવા શક્યતા નથી. ભગવાને વર્ષિદાન કર્યું શું બતાવે છે? બોલો. શું બતાવે છે? બતાવે છે કે લક્ષ્મીજીની બોલી ઇઝ સેમ એઝ ઓલ અધર બોલીઝ. ધર્મનું સાચું સ્વરૂપ નથી આપણે સમજ્યા, નથી આપણે સ્વીકાર્યું, નથી આપણને રૂચ્યું. So that is where I was trying to ask કે ચારિત્ર મોહનિયાના શયોક્ષમથી ધર્મમાં રુચિ, સાચા ધર્મમાં રુચિ આવશે? આવી જોઈએ, કેમ કે એનાથી દેહ પર મમત્વ છૂટે છે. કઈ કોણ હા છૂટ્યું, પણ છતાં આપણે એવું પણ કહીએ છીએ ને કે વી હેવ ટેકન સો મેની ટાઈમ્સ આપણે દીક્ષા લીધી. નહીં, એ એ એ એ એ એ બાર દીક્ષા કે છે ને, એટલે શું આત્માના મહત્વના પાયાઓ પર દીક્ષા નથી ઉભી. તો એમાં ચારિત્ર મૌનનો સયોક્ષમ નથી ગણવાનો. ચારિત્ર મૌનનો સયોક્ષમ અલ્પ છે. તમે ચારિત્ર લીધું એટલે કે ચારિત્ર મૌનનો સયોક્ષમ થયો એવું માનવાની જરૂર નથી. તમે ચારિત્ર લીધું, તમે દીક્ષા લીધી, એનો અર્થ એમ નહીં કે ચારિત્ર મૌન તમે ક્ષયોપશમ કર્યો. અરે દર્શન મૌનિના ક્ષયોપશમ વગર તમારું ચારિત્ર ચારિત્ર જ નથી. તમે ચારિત્ર ગમે તેટલું ઉત્કૃષ્ટ રીતે પાળો તમે, પણ આ શેના માટે પાળો છો તો સ્પષ્ટતા હોવી જોઈએ કે નહીં? એ જ નથી તો કેમ બને? એટલે એને વૈરાગ્યને ત્રણ ભૂમિકામાં વહેંચ્યું છે. દુઃખ ગર્ભિત, મોહ ગર્ભિત અને છેલ્લું જ્ઞાન ગર્ભિત. તો વૈરાગ તો છે, અભવ્યને પણ વૈરાગ્ય છે, ઉત્કૃષ્ટ ચારિત્ર પાડે છે, મોહ ગર્ભિત છે એનું. જ્ઞાન ગર્ભિત જયારે વૈરાગ્ય હોય અને જે ચારિત્ર લેશે એ ચારિત્ર એને દર્શન મોહની ને મંદ કરે છે. એટલે આપણી બધી ધર્મની ક્રિયાઓ અથવા તો ધર્મ જે આપણે માનીએ છીએ એ એકલો ચારિત્ર મૌન અક્ષમનો ન હોય, એની સાથે સાથે દર્શન મૌનો અક્ષમ તમારે પાયામાં હોવો જ જોઈએ. એટલે એ દર્શન મૌનો
પાયામાં ક્યારે આવે કે તમને તમારું પોતાનું સ્વરૂપ હું કોણ છું એ તમે સ્પષ્ટ હોવું જોઈએ. દેહનું મમત્વ જ્યારે શૂન્ય ઉપર આવીને ઉભું રહે ત્યારે જ આત્માનું મહત્વ આવે, નહીં તો ના આવે. એનો અર્થ એમ નથી કે દેહને તમે તોડી ફોડી નાખો. શરીર માધ્યમ ખાલી ધર્મ સાધનમ એ મને દર્શનકારો પણ કહે છે, તો આપણામાં પણ છે એ શરીર દ્વારા જ થવાનું છે ધર્મ, અને એને પણ તમારે સંભાળવાનું છે. પણ એના પર મમત્વ કરીને એને ખોટી ટાપટીપ કરો તમે, તે તો પાયાની ભૂલ છે. દર્શન અને ચારિત્ર એ બંને વસ્તુ અગત્ય પણ એ પોતપોતાના સ્થાને છે. They should feed into each other, arasparas. હા, એકબીજાને પુષ્ટ કરવા જોઈએ. તો સમજણ વગર શું પુષ્ટ થવાનું? શું કહે છે જો હું અસંગ છું, હું અમલ છું, મારામાં મલિનતા છે જ નહીં. તે મર્યાદા દૂર કરવા માટે બીજો બીજો પ્રયત્ન કરવાની ક્યાં જરૂર છે? તો અસંગ છું જ ને, વિભાવોથી હું દૂર છું. વિભાવો એનાથી દૂર થાવ. આછીસી આવી અનુભૂતિ તે સ્વરૂપ બોધ, પહેલું ચરણ. બીજું ચરણ સ્વરૂપ રમણતા. આછીસી આત્માનુભૂતિ હવે ઘેરી બને છે, પણ આત્માની અનુભૂતિ તો અહીંયા છે. આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ પહેલાં એ વાત, રમણતા તો પછી આવે. બૌદ્ધની વ્યાખ્યા શું કરી બોલો? અહીંયા શું કહે છે? સ્વરૂપ બૌદ્ધ. હરિભદ્ર સ્વામી મહારાજ સાહેબે યોગદર્શી સમુચ્ચયમાં બૌદ્ધની વ્યાખ્યા શું કરી? આનંદજી મારા સાહેબ પણ કરી છે. બોલો, કોઈને યાદ છે? બોલો શિરીષભાઈ. બહુ છે આપણે, આપણને સ્વભાવમાં પરિણામે ઉત્કૃષ્ટ જ્ઞાન જો આપણા સ્વભાવમાં પરિણામે સ્વભાવમાં ઉતરે તો એ બહુ સક્સેસફુલ થયો ને. બરોબર, હા એમ કહી શકો તમે. થેન્ક યુ. પણ હરિભદ્ર સુરી મહારાજ સાહેબની જે વ્યાખ્યા છે ને, એ એમનો એક શ્લોક છે એવું દર્શે સમજવામાં. એ ખબર છે કોઈ? મેં આપ્યું હતું ઘણો વખત પહેલા આપ્યું હતું. બરોબર ઋષિબેન, રાકેશભાઈ કીધું સત શ્રદ્ધા યુગ બોધ. ક્યાં કીધું? હમણાં બોલ્યા એટલે હું બોલતી હતી એના પહેલા એ બોલ્યા એટલે પછી મને સંભળાવું ને. હા, એ બહુ સોફ્ટલી બોલે છે રાકેશભાઈ એટલે ખાતરી ન હોય એટલે. એવું તો હું કરું છું પણ સંભળાય છે એ જ હશે.
કોન્ફિડન્સ નથી. દ્રષ્ટિની વ્યાખ્યા જે આપશે એ દ્રષ્ટિની વ્યાખ્યા, પણ એ બોધની અપેક્ષા એ દ્રષ્ટિની વ્યાખ્યા કરી છે. બરોબર, બોધ એટલે જ્ઞાન આમ તો એનો અર્થ થાય, પણ પરિણિત જ્ઞાન બોધ એટલે. પરિણામ પામેલું જ્ઞાન હોય ને એ બૌદ્ધ કહેવાય. પ્રદીપભાઈ, જે પ્રસંગે યાદ આવે, હે, જે પ્રસંગે યાદ આવે અને કામ આવે જરૂર પડે, જે કામ આવે તે બૌદ્ધ. આછીસી આત્માનુભૂતિ હવે ઘેરી બને છે. શુદ્ધ સ્વરૂપ દશામાં રહેવાનું થયા કરે છે. એવી દશા હોય છે અહીં કે કોઈ યાદ કરાવે તો ભોજન લેવાઈ જાય, નહીતર ખ્યાલ પણ ન રહે કે જમવાનું બાકી છે. કેટલી ઊંચી દશા હશે, કયો કાયા ની વિસારી માયા સ્વરૂપે સમાયા જ નિર્ગ્રંથ નો માર્ગ જાણે. કાયા ની વિસારી માયા સ્વરૂપે સમાયા એ અસ્વરૂપ રમણતા. ભીતરનો આનંદ એવો તો તીવ્ર હોય છે, બરોબર રાકેશ, આપણે કહેતા કાયાની માયા, આઈ મીન ઇટ્સ અફેક્શન, એવી રીતે કપટતા, એટ્રેક્શન, એટ્રેક્શન એટ્રેક્શન પણ નહીં, ખરેખર તો કપટતા કહેવાય. કેવી કપટતા? કપટ આસક્તિ. અહીંયા અર્થ છે આસક્તિ, જે આપણે કશાયમાં લે છે એ અર્થ નથી. એ કપટ તો અર્થ કશાયમાં આવશે, માયાનો અર્થ કપટ નહીં, આસક્તિ, આસક્તિ લેવાની. કાયા પ્રત્યેની જે આસક્તિ છે એ નથી આવે, એટલે હું કાયાને શણગારું કે કાયાને આ કરું કે તે કરું, ફલાણું કરું, એવું કાંઈ નથી આવે. જેમ છે તેમ સાદા કપડાં, સાદી વસ્તુ બધી, કોઈ ઇમ્પ્રેસ કરવાની ભાવના ના હોય કોઈને પણ. રીઝવો હોય એક સાંઈ, એક પરમાત્મા મારા રીઝાય, પરમાત્મા મારા ખુશ રહે, એવું મારે કરવું છે. તો આમાં પણ જે ઓર્ડર છે, ધેટ કાઇન્ડ ઓફ સમરાઇઝસ એવરીથિંગ ધેટ યુ હેવ બીન સેઇંગ સિન્સ ધ બિગિનિંગ. પહેલા કાયાની, એમાં જે ઓર્ડર મૂક્યું, કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા, એવા સો ફાઉન્ડેશન ઇઝ કે કાયાની આસક્તિ જવી જોઈએ. અને પછી અત્યાર સુધી આ વાત એ જ કરી, અત્યાર સુધી આપણે જે બોલ્યા એ વાત જે હમણાં સમજાવી એ આ જ રીતે આ ક્રમ જ છે. તમને જ્યાં સુધી હું દેહ છું ત્યાં સુધી તો આત્મા કેમ મળવાનું છે? સ્પષ્ટ વાત છે. અને દેહને શણગારવાની વાત આવે તો હું દેહ છું એ જ દ્રઢ થાય છે. એ છૂટે નહીં ત્યાં સુધી. કાયાની માયા ક્યાંથી વિસારવાના? તમે સ્વરૂપમાં કેવી રીતે સમાવાના? બની જ ના શકે, કારણ કાળમાં ના બને. આપણે આપણી જાતને છેતરીએ છીએ.
એ આત્મવંચના જ છે. ગમે તેટલા બહાના કાઢો તમે એના માટે, પણ નથિંગ ઇઝ જસ્ટિફાયેબલ. યુ જસ્ટ કેન નોટ જસ્ટિફાય દેટ. ધ ટ્રુથ રિમેન્સ દેટ યુ આર અટેચ્ડ ટુ યોર દેહ, અને ત્યાં સુધી આત્મા મળે નહીં. ગમે તેટલા તપ, જપ, સ્વાધ્યાય, ધ્યાન, સત્સંગ, ગ્રંથોનો અભ્યાસ કરો, ગમે તેટલી પંડિતાઈ કરો, નો વે, ધેર ઇઝ નો વે. આ દેહ એ હું નથી, હું આત્મા છું. એ સ્પષ્ટ થવું જોઈએ. ભીતરનો આનંદ અહીંયા એવો તો તીવ્ર હોય છે કે બહાર આવવાનું શક્ય નથી હોતું. આવા સાધકને હવે બાહ્ય જગત જોડે સંબંધ રહેતો નથી. કહો કે આવા સાધક માટે બાહ્ય જગતનું અસ્તિત્વ જ નથી. પછી બહારના જગતને મારે શું, મારી જાતે હું શું કેવી રીતે દેખાડું કે શું કરું? What difference does it make? This is not me. Sant Nisargadatta ji ne puchhayelu ke aap andar chho, ame bahar chhiye, to bahar thi andar aavano marg kayo? Emne kahyu bahar jevo kai chhe j nahi. Rasta ni vat kya karo chho? Swarup Ramani sadhak ni aa dasha chhe. ઠીક છે, કોઈ કહે કે આ રીતે કરવું પડે તો એ કરી પણ લે છે, પણ એ કૃતિ જોડે એને સંબંધ રચાતો નથી. સમાધિ સાથે કહે છે, આત્મજ્ઞાને મગન જો સો સબ પૂતગલ ખેલ, ઇન્દ્ર જાળ કરી લેખવે મેલે નથી હા મન મેળ. સ્વરૂપ રમણી સાધકને આ બધી બાહ્ય જગતની ક્રિયાઓ ખેલ જેવી લાગે છે, રમત, બાળકની રમત જેવી. બહાર જવાનું કોઈ પ્રયોજન ન રહ્યું. હમણાં તો પેન્ડેમિકને કારણે આ બહુ સરસ થઈ ગયું, બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે બહાર જવાનું જ નહીં ને. પછી દેવચંદ્રજી મહારાજ પરમ તારક શ્રી અભિનંદન સ્વામી પ્રભુની સ્થાપનામાં કહે છે, આત્મવિભૂતે પરિણમ્યો ન કરે તે પરસંગ હો. બોલો, આપણે આપણે છે ને બીજી બાજુ લેવાનું, જે ન કરે પરસંગ એ આત્મવિભૂતે પરિણમે. ખ્યાલ આવ્યો? હા, છોડો બધું. જે સાધક આંતર વૈભવ વડે પરિપૂર્ણ બને છે તે પરનો સંગ શા માટે કરે? તમે સ્વયં સંપૂર્ણ છો તો પરની જરૂરત જ ક્યાં છે? સ્વરૂપ રમણતા, તાત્વિક નિશ્ચય ચારિત્રની આ ભૂમિકા છે. બરોબર, ત્રીજું ચરણ સ્વરૂપ ધ્યાન, રમણતા પછી ધ્યાન. જો અહીંયા કેવું મૂક્યું છે, ધ્યાનથી રમણતા નહીં પણ રમણતા પછી ધ્યાન, અને રમણતા પહેલા શું મૂક્યું? બોધ.
સ્વરૂપનો બોધ મૂક્યો, પછી રમણતા મૂકી અને પછી ધ્યાન. રમણતા પછી ધ્યાન, ધ્યાન એટલે તન્મયતા, ધ્યાન એટલે ડૂબી જવું, લીન થઈ જવું, અંતરલીન. ઉપયોગનું અંતર, ઉપયોગીની અંદર લીન થઈ જવું, એનું નામ ધ્યાન. ખરેખર તો ધ્યાન એટલે ઉપયોગનું ઉપયોગી તરફ જવું, એ અંતર મુક્તા પછી એમાં પ્રવેશ કરે છે, એ ધ્યાન છે. અને જ્યારે ડૂબી જાય એ કાવસર છે. સ્વરૂપ અથવા સ્વગુણમાં તન્મયતા. હવે સાધક બહુ જ ઊંડે પહોંચી ગયો છે, વિતરાગ દશા આદિની તે અનુભૂતિ કરી રહ્યો છે, તેની ધ્યાનની ધારા ધર્મ ધ્યાનથી શુક્લ ધ્યાન તરફ જાય છે. સ્વરૂપમાં ડૂંબવાના આ આનંદને સાધક કઈ રીતે વ્યાખ્યાયિત કરે તેનું વર્ણન પણ આપણે ન કરી શકીએ એવી આ દશા છે. રામકૃષ્ણ પરમ કહેતા, મીઠાની પુતળી દરિયામાં ઉતરી પાણીનું માપ લેવા, હવે બહાર કોણ આવશે કહેવા માટે. બરો પ્રદીપભાઈ. પ્રણામ ગિરીશભાઈ. અહીંયા ધર્મ ધ્યાનથી શુક્લ ધ્યાન તરફ જાય છે, એ આલંબન ધ્યાનથી નિરાલંબનનો નિર્દેશ છે. આમાં શુક્લ ધ્યાનના છેલ્લા બે પાયા જે છે ને એ નિરાલંબન ધ્યાનમાં જાય. છેલ્લા બે જ, પેલા બે નહીં. એ વિતરાગ દશાની લગભગ છે. ઓકે, પણ મૂળ તો આલંબનથી દૂર જતા જાય છે. આલંબનથી નિરાલંબનમાં જવાનો આ પ્રોસેસ છે. બરાબર. શુક્લ ધ્યાનના બે પાયા પહેલા છે ને જે, હા જી, એ નિરાલંબન ધ્યાનમાં જવાના પાયા છે. ઓકે. જે પ્રગાઢ ધ્યાન દશા છે તે તો ભીતર જ છે, બહારની દુનિયાવાળાને એ સમાચાર કઈ રીતે આપે. સોરી ગિરીશભાઈ, પણ પેલા જે બે કયા ત્યાં સુધી શ્રાવક પણ જઈ શકે એમ? પેલા એકમાં. એ પેલા એકમાં. ઓકે. પેલા એકમાં. આભાર સર. બહારની દુનિયાવાળાને આ સમાચાર કરી દે કઈ રીતે આપે? અને કદાચ કોઈ સાધક બહાર આવ્યા પછી ધ્યાનની અંદરની દુનિયાની વાત કરવાની કોશિશ કરશે તો એ આનંદને વ્યાખ્યાયિત કરતા શબ્દો ક્યાં મળવાના છે? રતિ અને અરતિમાં રહેતા જિજ્ઞાસુને સાધક અસંયોગજન્ય આનંદની વાત કઈ રીતે કરે? ધેર ઇઝ નથિંગ ટુ કમ્પેર ઇન ધ આઉટસાઇડ વર્લ્ડ. કશું કરવાનું નહીં, માત્ર ભીતર ડૂબવાનું અને આનંદ મળે, આ વાત સામાન્ય જનને કઈ રીતે સમજાશે? પરમ અક્રિયતા અમૃત પીધું, પરમ અક્રિયતા અમૃત પીધું, આ વાત ભીતરી આનંદ અનુભવીના કેમ સમજાય? કઈ કરવાનું નહીં. અને અહીંયા તો આપણને એમ થાય કે કઈ કરીએ નહીં તો કેમ ચાલે? અને પછી છે ચોથું ચરણ, સ્વરૂપ દશાની પ્રાપ્તિ. તીર્થંકર ભગવંતો, કેવડી ભગવંતો અને સિદ્ધ ભગવંતો પાસે આ સ્વરૂપ દશાની પરાકાષ્ઠા હોય છે. કેવી હોય છે પરાકાષ્ઠા? તો જ્યારે બી હું વિચાર કરું ના ત્યારે આઈ ગેટ લોસ્ટ, લિટરલી લોસ્ટ, શૂન્ય બની જાઉં.
ત્યાં છે સર્વ જડ જગત પ્રત્યે જ્ઞાતા ભાવ. આ જ્ઞાતા ભાવ છે ને જે, એ પણ કંઈક અંશે ખંડિત છે, કેમ કે એ જ્ઞેની અપેક્ષા રાખે છે. જ્યારે તમે તો માત્ર જ્ઞાયક છો, ચૈતન્ય માત્રમાં જ્ઞાન આનંદ આદિ ગુણોની પૂર્ણતાનું દર્શન, અહીંયા દર્શન શબ્દ વાપર્યો છે, પણ ખરેખર એ દર્શન કરતા હે અનુભવન, એ વધારે યોગ્ય શબ્દ છે. ત્યાં આપણને સમજાય રીતે માટે સાહેબજી અહીંયા દર્શન શબ્દ વાપર્યો છે, પણ મૂળમાં એ વસ્તુ અનુભવન છે. કર્મના ઉદય સંસારી આત્મામાં ભરત રાગ દ્વેષ આદિનું અદ્વેષપૂર્ણ નિરીક્ષણ, આ જ્ઞાતા ભાવ છે. ખ્યાલ આવે? એટલે એમાં એક જ્ઞેની અપેક્ષા છે, માટે એ પૂર્ણ નથી. તથા સ્વરૂપ અને સ્વગુણનું ભોક્તૃત્વ, અને એ સ્વામિનારાયણ ભગવાનના સ્તવનમાં પૂજ્ય દેવચંદ્ર મહારાજ સાહેબ કહે છે, તુમ પ્રભુ જાણંગ રીતિ સર્વ જગત દેખતા હો લાલ. એટલે અહીંયા જાણંગ એટલે જ્ઞાતા, પણ નિજ સત્તા એ શુદ્ધ સૌને લેખતા હો, એટલે જગતના સર્વ જીવો પ્રત્યે તમારી આ દ્રષ્ટિ રહી છે, દ્રષ્ટિ છે, માટે તમે દ્રષ્ટા છો. જાણો છો માટે તમે જ્ઞાતા છો. બરોબર? પરપરિણતિ અદ્વેષપણે ઉવેકતા હો લાલ. એટલે જે કંઈ બની રહ્યું છે એની અંદર તમારો બીજો કોઈ ભાવ જ નથી. ભોગ્યપણે તો નિજ શક્તિ અનંત ગવેષતા હો લાલ. પણ છતાં તમે તમારા પોતાના આત્માની અંદર જ ડૂબેલા છો, અને એ છે તમારું જ્ઞાયક બળ, અને એ છે તમારું દ્રિકપણું. ભોગ્યપણે તમે શું ભોગવી રહ્યા છો પ્રભુ? નિજ શક્તિ પોતાની જ જ્ઞાન દર્શન આદિ તમારા જ ગુણોને, અનંત ગુણો જે છે એને ગવેષતા, એટલે ઊંડા 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 તમે અંદર ડૂબી ગયા છો. તમે હવે ક્યાં બહાર આવવાના? જે બહાર છે એનું પ્રતિબિંબ જે તમારામાં પડે છે એને તમે કેવી રીતે જુઓ છો? એ આ જાણંગ રીતે સર્વ જગત દેખતા, નિજ સત્તા એ શુદ્ધ સૌને લેખતા. હવે આ એમ આ રીતે તમે જગતને જુઓ છો, અને આપણને બોધ એ આપે છે કે જગતને તમે જ્ઞાતા પણે, તમે જ્ઞાતા છો, એના દ્રષ્ટા છો માત્ર. એ રીતે જુઓ, અને જે કંઈ બની રહ્યું છે એને પરમા, જે પરિણમન થઈ રહ્યું છે એ પરિણમન તમે માત્ર એને જોનાર છો.
તમે કાંઈ કરી શકવાના નથી, કાંઈ કરવા પણ નથી, કઈ વસ્તુ કરવાની નથી. ન રાગ, ન દ્વેષ, ન અહંકાર. તમારા ગુણો જે છે એને જ તમે ભોગવી રહ્યા છો, તમારા પોતાના જ વીર્યથી, તમારી શક્તિથી. એ શક્તિ કેવી છે? અનંત છે. અનંત કાળ સુધી તમે ભોગવશો આ ગુણોને તો એ ખૂટવાની નથી, એવી શક્તિ છે. અને એમાં તમે ડૂબેલા છો, ગમેશ ત્યારે ડૂબો. આ એમણે પરમાત્મા સાથે પોતાનું ઐક્ય સાધ્યું છે દેવચંદ્રજી મહારાજ સાહેબે. આપણને પણ બોધ એ આપે છે કે તું કંઈક કરી શકવાને માટે શક્તિમાન છે જ નહીં, માટે તું પોતાનામાં રહે અને મત જોયા કર. જોકે તો બધું વ્યવસ્થિત છે, પણ એ જે ભગવાન કહે છે એમાં કોઈ ફેરફાર કરવાની ચેષ્ટા કરવાની તારે કાંઈ જરૂર નથી. બરોબર? એક અખંડ લય સ્વરૂપ સ્થિતિનો અનંત સમય સુધી ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે. બરોબર? જો હવે સારાંશ લઈ લઈએ આપણે, થોડો ટાઈમ ઓવર ટાઈમ થશે, પણ હવે મોહનીય ક્ષીણ થવાથી આ એટલા માટે મારે લેવો છે સારાંશ, કે આ ટુ એમ્ફસાઇઝ ઓન ધીસ થિંગ. મોહનીય ક્ષીણ થવાથી ભીતરી આનંદને માણવાની એક પ્રક્રિયા ચાલુ થાય છે. નથી કોઈ જ્ઞાનાવરણીય, નથી કોઈ દર્શનાવરણીય, નથી કોઈ અંતરાય. આ ત્રણેય ગાધી કર્મો કંઈ લેવા ન દેવા. એક મોહનીય જો તમારો ક્ષપક્ષમ પામે અને પછી ક્ષીણ થાય, તો પહેલા પડાવે આવે આત્મબોધ, હું કોણ. આપણે શરૂઆત કરી, સ્વાદ લે છે કોણ, સૂંઘે છે કોણ, સ્પર્શે છે કોણ, જુએ છે કોણ, સાંભળે છે કોણ, કોણ, આ કોણ છે, આ પ્રશ્નનો ઉત્તર અહીં મળશે. જ્ઞાન આનંદ આદિ ગુણોથી સભર ચૈતન્ય મૂર્તિ તું છે. બીજા પડાવે એ ગુણોને માણવાનું થોડાક ઊંડાણથી થાય છે અને વૈરાગ્ય ઝળકે છે, ઉદાસીન દશા ઘેરી બને છે અને ભીતર વધુ જવાય છે. ત્રીજા પડાવે નિજ ગુણોમાં તન્મયતા થાય છે, પછી બહારનો બધો જ સંબંધ અહીંયા પૂરો થઈ જાય છે. સ્વરૂપ દશાની સાથે પણ હું નિર્મળ આત્મદ્રવ્ય છું, રાગ દ્વેષથી બિલકુલ પાર, એવો અનુભવ અહીં સ્પષ્ટ રૂપે ઝળકે છે. અને ચોથા પ્રમાણ પડાવે સ્વરૂપ સ્થિતિ, યુ આર ઇન યોર સેલ્ફ. બસ હવે અનંત કાળ સુધી સ્વરૂપ દશામાં જ રહેવાનું થશે. બોલો. આ મોહાદિકની ધૂમી અનાદિની ઉતરે હો લાલ. બરોબર રાખશું અહીંયા. હાજી, એક નાનો પ્રશ્ન હતો. હાજી, તમે એક શબ્દ પ્રયોગ કર્યો ડ્રેક કે ડ્રેપ એ સમજાણો ને. તમે એક શબ્દ પ્રયોગ કર્યો ડ્રેક. ડ્રેક એ શું? તો ડ્રેક એટલે આપણે જેને જ્ઞાયક કહીએ ને, એ જ્ઞાન ગુણની અપેક્ષા છે.
અને દ્રિક એ દર્શન ગુણની અપેક્ષા છે. અચ્છા, કેવી રીતે લખો એને? દ્રિક, દ્રિક, ધને દ્ર રસોઈ અને ક દ્રિક. ઓકે, ભલે. આપણે જ્ઞાયક કહીએ ને, દ્રષ્ટા ની અંદર દ્રશ્યની અપેક્ષા છે, જ્ઞાતામાં જ્ઞેયની અપેક્ષા છે, જ્ઞાયકમાં કોઈની અપેક્ષા નથી, એમ દ્રિકની અંદર કોઈની અપેક્ષા નથી. હું જાણનાર છું એમ આપણે કહીએ ને, તો જોનાર છું એમ કહું તો શેનો, શું જોઉં છું એ દરેક અપેક્ષા આવે. પણ હું એમ કહું હું દ્રિક છું તો જે દ્રષ્ટાની અપેક્ષાએ દ્રશ્ય હોય, દ્રશ્યની અપેક્ષાએ દ્રષ્ટા હોય, તો દ્રશ્ય હોય કે ના હોય, પણ મારો આ ગુણ તો છે, દર્શન ગુણ એ તો છે જ. જ્ઞાન ગુણ કોઈની અપેક્ષા નથી રાખતું પોતાની જ્ઞાન ગુણની અભિવ્યક્તિ માટે, એમ દર્શન ગુણ પણ કોઈની અપેક્ષા નથી રાખતું એના દર્શન ગુણ માટે. કોઈ હરીસાની જેમ કોઈ અપેક્ષા નથી હરીસાની, એ રીતે નિરપેક્ષપણે જે ગુણ છે, આનંદ ગુણ, આનંદ ગુણ આત્માનો પોતાનો સ્વાભાવિક ગુણ છે. એવું નથી કે આ હો તો મને આનંદ, કે આ ન હોય તો મને આનંદ, એવું નહીં. આનંદ જ છે, ઇરિસ્પેક્ટિવ ઓફ, નિરપેક્ષ. એવી રીતે મારું દર્શન ગુણ નિરપેક્ષ છે. આ વસ્તુ હોય અને હું જોઉં છું એટલે મારો દર્શન ગુણ દ્રષ્ટા તરીકે આવ્યો. આનો દ્રશ્યનો દ્રષ્ટા. પણ આ હોય કે ના હોય, પણ મારા દર્શન ગુણની અંદર આ તાકાત છે. કોઈ પણ પદાર્થ આવે એનું જોઈ શકું. બરાબર. એમ મહાવીર સ્વામી ભગવાન જય જગન્નાથ. ત્રણ નવકાર.